હાલ બીજેપીની સત્તા હોય જેને ટકાવી રાખવા માટે બીજેપી દ્વારા કમર કસવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ઉધના વોર્ડ નંબર 23માં બીજેપી દ્વારા વિસ્તારક યોજનાનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં બીજેપી પાર્ટીના હોદ્દેદારો સહિત શહેરીજનોએ હાજરી આપી હતી. છેલ્લા 5 વર્ષથી બીજેપીની સરકાર દેશમાં પોતાનું આધિપત્ય જમાવી રાખ્યું છે. ગુજરાતની વાત કરીએ તો વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં 26 બેઠક પર બીજેપીએ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો અને દેશમાં પણ મોટાભાગની સીટ પર સત્તા જમાવી રાખી છે, ત્યારે તેને હવે પછી પણ ઘણો લાંબો સમય ટકાવી રાખવા માટે બીજેપી તનતોડ મહેનત કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ભારતમાં સૌથી વધુ લીડ મેળવનાર નેતા હોય તો એ સુરતના ઉધના વિસ્તારના રહેવાસી અને નવસારી સાંસદ સીઆર પાટીલ છે. ત્યારે બીજેપીએ બહુ જ મોટી પાર્ટી બનાવવા માટે ઉધના રેલવે સ્ટેશન સામે પાર્ટી દ્વારા વિસ્તારક આયોજનનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન તારીખ 21 જુલાઈથી 28 જુલાઈ સુધી ચાલનાર છે. કાર્યક્રમમાં પદાધિકારીઓનું સાલો ઢાળી સન્માન પણ કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી સદસ્યતા પર્વ શરૂ થયું છે. આજે વિસ્તારક યોજના 28 તારીખ લગી જે ચાલવાની છે એની આજે શુભારંભ થયો છે. વોર્ડ નંબર 23માં સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, કોર્પોરેટરો, સંગઠનના પદાધિકારીઓ સૌ સાથે મળીને આજથી એનું લોન્ચિંગ અહીંયા શરૂ થયું છે. ખૂબ સારો ઉત્સાહ છે. ભારતીય જનતા પાર્ટી વિચારધારાથી ચાલતી પાર્ટી છે. રાષ્ટ્રના હિતની વિચારધારા એ ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે. તેમાં દેશનો દરેક નાગરિક જોડાય એવી દરેક નાગરિકને મારી અપીલ છે. અમારા કાર્યકર્તાનો સંપર્ક કરીને પણ આપ સૌ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનો એવી સૌને તમને અપીલ છે. ભારત માતા કી જય. વંદે માતરમ. છોટુભાઈ પાટીલ, સુરત શહેર ભારતીય જનતા પાર્ટી ઉપાધ્યક્ષ. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન વિસ્તારક યોજનાનો આજે શુભારંભ થઈ રહ્યો છે. 21 તારીખથી 28 તારીખ સુધી ઘરે ઘરે જઈને દરેકને ભારતીય જનતા પાર્ટીનો સદસ્ય બનાવવાના છે. અમારા યુવા મોરચાના કાર્યકર્તા અને બૂથના કાર્યકર્તા ખૂબ ઉત્સાહી છે. એક એક ઘરમાંથી કોઈ બાકી ન રહી જાય એવો એમનો પ્રયત્ન છે. અને તમામ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવા માટે તમે જોઈ રહ્યા છો કેટલી મોટી ભીડ અહીંયા ઉપસ્થિત છે. આ બે બૂથની ભીડ છે અને દરેકને ગર્વ થાય છે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બન્યા પછી. મિત્રો, એક એવો નેતૃત્વ ભારતને મળ્યું છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પહેલા દિવસે જ્યારે લોન્ચિંગ કર્યું, તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સદસ્ય પહેલા દિવસે બની ગયા. તો અમને પણ ગર્વ થાય છે એવી પાર્ટીના અમે કાર્યકર્તાઓ છે. અને જ્યારે પણ કોઈની પાસે અમે સદસ્ય બનવા જઈએ છીએ ત્યારે ગર્વથી કહે છે કે હા, મને પણ મારા મોબાઈલમાં મને સદસ્ય બનાવી દો. તો આ ક્રેઝ જોઈને મને લાગે છે જે 11 લાખ જે સદસ્ય હતાની બીજો 6 લાખનો જે ટાર્ગેટ આપ્યો છે 17 લાખ કરાવવા માટે, ચોક્કસ એ પૂર્ણ કરીને એ સિવાય વધારાના સભ્ય બનશે એવી અમને ખાતરી છે. આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કાર્યકર્તા ઉપસ્થિત થયા છે. હું સૌને આવકારું છું અને એમને આભાર પણ વ્યક્ત કરું. વિવેક પટેલ, ધારાસભ્ય, ઉધના વિધાનસભા. આજે વોર્ડ નંબર 23ને મારે વિશેષ અભિનંદન આપવા છે. આજે સવારના પહોરની અંદર વોર્ડ નંબર 23ની જે અમારી ટીમ છે એમને શ્રીનગર ઉધના બસ સ્ટેન્ડની પાછળના ભાગની અંદર એક તુલસી વિતરણ અને વૃક્ષારોપણ પણ બનાવેલા. એ પછી જેમ કહેવાયું તે પ્રમાણે સદસ્યતા અભિયાનના સંદર્ભની અંદર ઉધના રેલવે સ્ટેશનની સામે પણ એક સવારના એક કાર્યક્રમ રાખવામાં આવ્યો. અને આજે જે તમે ખૂબ મોટી સંખ્યાની અંદર અહીં અમારી વોર્ડ નંબર 23ની ટીમને જોઈ રહ્યા છો, અને એમાં વિશેષ બે બૂથના જે સ્વેચ્છક મિત્રો છે, વડીલો છે, બહેનો છે, એ બધા ઉપસ્થિત રહ્યા. અને 21મી થી 28મી તારીખ સુધી જે પ્રકારનો અમારી વિસ્તારક યોજના છે, ઘરે ઘરે જવું, સદસ્ય બનાવવા, શુભેચ્છકમાંથી સદસ્ય બનાવવા, અમારો જે મોટો પરિવાર છે ભાજપ પરિવાર એને હજી પણ વધારે કઈ રીતના મજબૂત કરી શકાય, પહોળો કરી શકાય એની ચિંતા કરવા માટે અમારી આખી સમગ્ર ટીમ અહીંયા ભેગી થઈ છે. અને બધાને ખૂબ મોટી સંખ્યામાં અમે સદસ્યો બનાવીશું અને અમારા
પરિવારને મોટી સંખ્યામાં વિસ્તૃત કરીશું. ધન્યવાદ. તમામ હોદ્દેદારોએ શહેરીજનોને બીજેપી પાર્ટીના સભ્ય બનાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. દરમિયાન પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર, પદાધિકારો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ હાજરી આપી હતી અને પાર્ટીને ઉભરતી કરવાનું જણાવ્યું હતું. કેમેરામેન મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.